વડગામના જૂના નાગરપુરા ગામે એક દીપડાએ ત્રણ લોકોને ઘાયલ કરતા સમગ્ર ગ્રામજનોમાં અત્યારે ફફડાટ ફેલાઈ જોવા મળી રહ્યો છે। ત્યારે તાત્કાલિકના ધોરણે વન વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે દીપડાએ કરેલા હુમલામાં પિતા અને પુત્ર ઘાયલ થતા ખેતરમાં વસવાટ કરતા બીજા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। માટે દીપડાને પાંજરામાં પૂરવા માટે વન વિભાગે મોડી સાંજ સુધી અનેક ગણી મહેનત કરી તેમ છતાં પણ સફળતા મળી નથી। ત્યારે આજ દિવસે પણ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજે પણ સફળતા મળી ન હતી। માટે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર। વડગામના જૂના નાગરપુરા ગામે એક દીપડાએ ત્રણ લોકોને ઘાયલ કરતા સમગ્ર ગ્રામજનોમાં અત્યારે ફફડાટ ફેલાઈ જોવા મળી રહ્યો છે। ત્યારે તાત્કાલિકના ધોરણે વન વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે દીપડાએ કરેલા હુમલામાં પિતા અને પુત્ર ઘાયલ થતા ખેતરમાં વસવાટ કરતા બીજા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। માટે દીપડાને પાંજરામાં પૂરવા માટે વન વિભાગે મોડી સાંજ સુધી અનેક ગણી મહેનત કરી તેમ છતાં પણ સફળતા મળી નથી। ત્યારે આજ દિવસે પણ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજે પણ સફળતા મળી ન હતી। માટે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।